રાજસ્થાનમાં બે દિવસ બાદ ચૂંટણી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદની યુવાનો જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે તેવી પોતાની જવાબદારી નિભાવવા રાજસ્થાનમાં મત આપવા જઈ રહ્યા છે। राजस्थानी चूंटणी ज्यारे बे दिवस बाकी रह्या छे त्यारे अमारी टीम आवी पहोंची छे निकोल विस्तार में ज्यां राजस्थानी लोको मोटी संख्या में वसवाट करे छे त्यारे आपणे एमने मळीशुं जाणीशुं के ए लोको अहींयाथी स्पेशियल राजस्थान वोट आपवा जई रह्या छे त्यारे आपणे एमने मळी अने जाणीशुं के ते क्यारे जवाना छे एमनो आगळनो कार्यक्रम शुं छे। કાલે સાંજે જઈએ છે। પોકરણ વિધાનસભા ક્ષેત્ર છે મારો। અત્યારે રાજસ્થાનમાં બે દિવસ જ્યારે બાકી રહે છે ચૂંટણી લઈને ત્યારે તમને કેવો માહોલ લાગી રહ્યો છે રાજસ્થાન? અચ્છા માહોલ છે ચુનાવ કા? તમે કોને મત આપો છો? ભાજપને આપું છું। એને કયા કારણોસર ભાજપ આવે એવું? વિકાસને કારણે ભાજપ બહુ વિકાસ કર્યો છે રાજસ્થાનમાં, બહુ કામો થયા છે અને ભારતમાં જે નરેન્દ્ર મોદીની સરકાર છે આને માટે આ સેમિફાઇનલ છે રાજસ્થાનના ઇલેક્શન। જે રાજસ્થાનમાં જે ભાજપ ચૂંટાશે અને સરકાર બનાશે ત્યારે હિન્દુસ્તાનની સરકાર બનવી આસાન થઈ જશે। જે રાજસ્થાનમાં સરકાર આવશે ત્યારે આ ગુજરાતનો રસ્તો એ જે દિલ્હી રાજસ્થાન થઈને જવે તો હાઈવે બની જશે, એટલે માટે અમે ભાજપને ચૂંટાય છે, ભાજપ કો વોટ દેંગે ઓર ભાજપ કો લેંગે સરકાર બનાએંગે ભાજપ કી। મેં મહેન્દ્ર સિંહ હું, જાલોર राजस्थान के जालौर विधानसभा क्षेत्र का निवासी हूं और मैं यहां अहमदाबाद में व्यवसाय करता हूं। मैं आज काफ़ी लोग आज जा रहे हैं हम लोग और काफ़ी लोग कल जाएंगे और भारी मात्रा में यहां जो निवास करते हैं राजस्थान के लोग वो वोट देने के लिए राजस्थान जा रहे हैं। भारतीय जनता पार्टी की सरकार राजस्थान में भारी बहुमत से बनने जा रही है। राजस्थान में भारतीय जनता पार्टी ने पिछले 5 सालों में बहुत विकास किया है और पूरे देश में ही प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा की सरकार ने बहुत विकास किया है। इस यही कारण है कि लोग भाजपा को ही वोट देंगे। થોડા વ્યક્તિઓ જોડે વાત કરવાથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આવે એવું લોકો વિચારી રહ્યા છે। આપણે બીજા લોકોને મળીશું, તેમના મત શું છે તે જાણીશું કે એ લોકો અહીંયાથી પોતાની નૈતિક જવાબદારી સાથે જ્યારે જઈ રહ્યા છે રાજસ્થાન પોતાનો મત આપવા માટે ત્યારે એમને કેવું લાગી રહ્યું છે, ત્યાં ચૂંટણીનું કેવું છે તે જાણીશું। સર આપનો પરિચય? જે જૈન, બાડમેર ડિસ્ટ્રિક્ટ, ગઢશીવાણા। સર તમે ક્યારે જઈ રહ્યા છો? કલ શામ કો જા રહે હૈ। ये महत्व बहुत महत्वपूर्ण रहता है और ये हिंदुस्तान के विकास के लिए भी बहुत ज़रूरी है और अपने मताधिकार का यूज करना चाहिए और ये यूज किया तो ही उसका लोकतंत्र का कुछ महत्व रहता है। देखो अभी राजस्थान में जहाँ तक मेरे को फ़ोन पे बात हो रही है तो दोनों ट्रंप की टक्कर है, लेकिन मेरा वोट बीजेपी को जाएगा। महेंद्र सिंह जोधा, हलसुंड, पोकरण विधानसभा क्षेत्र से, और अपने बीजेपी का वर्चस्व अच्छा है और बीजेपी में लगभग 99% की जीत की उम्मीद है। उसमें कोई दोहरा ही नहीं है कि जहां से हमारे विधानसभा सीट से श्री 1008 महंत श्री प्रतापपुरी जी महाराज खड़े हुए हुए और उनके सामने साले मोहम्मद है, मगर भारी मतों से प्रतापपुरी जी जीत जाएंगे, यही मेरा निर्णय है। सर तमें दर वक्ते अगले चुटणी में मत आपवा जाऊ छो? हाँ जाऊ छू और भाजप ने आपू छू। જ્યારે આપણને લાગી રહ્યું છે કે બે ચૂંટણીના બે દિવસ બાકી છે, અહીંયાના લોકો જે રાજસ્થાન મૂળના રહેવાસીઓ છે તેમનામાં ઘણો એવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આપણને, ત્યારે આપણને હવે જોવાનું રહ્યું કે રાજસ્થાનની ચૂંટણીના કેવું પરિણામ આવશે। કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામ રામાનુજ, NS ગુજરાતી, અમદાવાદ।